નમસ્કાર ખેડૂત મિત્રો, હવે આપણે જી RH 725 કે જી રાયડાની એક વેરાયટી નું આપણે વિડિયો મૂક્યો હતો, તો આજે આપણે આવ્યા છીએ. તો જી ખેતરમાં આપણે સોયાબીન નું વાવેતર કર્યું હતું, ઈ ખેતર ની અંદર મારા કાકાએ વાવેતર કર્યું છે, અને આ વેરાયટી છે સીડ પ્લોટિંગ નો, એક સીડ પ્લોટિંગ તરીકે આપેલો હતો. હવે આપણે જાણીએ કેટલું વીઘે બિયારણ નાખ્યું હતું, કઈ પદ્ધતિથી વાવેતર કર્યું છે, બરાબર પાયામાં કયું ખાતર આપેલું હતું, અને કેટલા દિવસનો રાયડો છે. બરાબર, તો પેલા મારું તો તમારું નામ, ગામ અને નામ છે સંજય પટોળિયા, ગામ માણેકવાડા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. અને આ જે રાયડો વાવેલો છે એ વીઘે કેટલો નાખ્યો હતો? વીઘે 450 ગ્રામ. 450 ગ્રામ. હા બરોબર, ટૂંકમાં 400-500 ગ્રામ જેવું એનું માપ હોય, 450 ગ્રામ નાખેલો હતો, એટલે કે અડધો કિલો છે એ રાયડો ઉત્પાદન ની અંદર વાવેતર માટે. વધારે પડતો ગણાય. હા, કેમ કે વધારે જો નાખીએ. અને આ કેટલાની જાળીએ તમે વાવેતર આ કર્યું છે? 24 ની જાળી, 2 ફૂટ, 2 ફૂટ. ચાર આમાં 3 વળ અને આપણે 2 ફૂટ. આ જે ક્યારો છે 5 ફૂટ નો ક્યારો છે, એની અંદર 3 લાઈન કેરી છે, એટલે 24 ની જાળી છે. બરાબર, 2 ફૂટે ના અંતરે વાવેલ છે. મોટા ભાગની જગ્યાએ વાવેતર છે છાટણી થી થતું હોય, અથવા તો 12 થી લઈ અને મેક્સિમમ 18 ની જાળી સુધી વાવેતર હોય. અને તમે આ જમીન ની અંદર 24 ની જાળી કેમ રાખી? એનું કારણ છે આ જમીન ભાયરે છે, અને જે ઓછી ઉપજાઉ વાળી જમીન હોય હા એમાં ઘાટો વાવે તો હાલે, 18 ની ગાળી કરે તો હાલે. બરોબર. આમાં તમે જોઈ શકો છો 2 નવેમ્બર નું વાવેતર છે, બરાબર છે. આજે ગયેલા 20 દિવસ થયા ને, 24 ની ગાળી વાવેલો છે. આમાં પાટલા આંબા આવ્યા જો. બરોબર, ઘણી ટૂંકમાં 20 દિવસ ની અંદર અત્યારે પાટલા આંબુ આંબુ થઈ હા ગયા છે, અને ગ્રોથ છે બહુ હારામ હારો દેખાય છે. હવે આની અંદર તમે કઈ પોટ આપ્યો તો આની અંદર? પાયામાં તો DAP ભાઈ બરાબર છે, અને પોટ આપ્યો તો આપણે સીએલ પાવડર, સીએલ આવે ને. 100 સીએલ યુએસએ ની હા કંપની નું. સીએલ, પછી આની અંદર ઉગાવો જોઈએ તો કેવો લાગતો? કમ્પ્લીટ ઉગી ગયો તો કે અંદાજે કેટલા ટકા ઉગાવ ઉગાવ આવ્યો હોય છે? ઉગાવ 98%. 98% જેવું. હા તો રાયડા ની અંદર સૌથી મોટી તકલીફ રહેતી હોય કે ઉગાવવાની. આની અંદર ઉગાવવામાં જોઈએ તો કમ્પ્લીટ દેખાય છે કે ક્યાંય ખાલાય નથી પડ્યા, અને એક સરખો ઉગાવો છે. અને બીજું આપણે જોઈએ અત્યારે આ કોના પાંદડા જોઈએ, તો રાયડો આમ તમે પેલા વાવતા કે ક્યારે વાવ્યો છે, પેલી વખત છે? ના, પેલી વખત છે, પણ મૂળા જેવા પાન લાગ્યા. ના બરોબર, મૂળા બરાબર છે, પાંદડા મૂળા જેવા મૂળા લાગે. જેવા લાગે. અને ફૂટની હવે આપણે વાત કરીએ હા, તો ફૂટની અંદર તમને કેવું દેખાય? ફૂટે ગ્રોથે ઘણો છે. અત્યારે જોઈએ તો આપણે હા પાંદડાને અડીએ ને નીચેની બાજુથી, તો સેજ સેજ આપણને કાંટા જેવું દેખાય. હા આમ સેજ આમ ખરબચડી સપાટી અત્યારે હાથ અડાડી છે એમ લાગે કે રૂવાટી અને સેજ લાળ વાળું હોય એવું લાગે છે. અને પાંદડા ની અંદર આપણે જોઈએ તો એની અંદર છે સામે સામા છે આખે આખું જાતું જાય, અને વચ્ચે છે ચેકા પડતા જાય, એ રીતનું આપણને દેખાય. આમ મૂળા ગ્રોથે જેવા ઘણો છે. પાંદડા. અને ફૂટે અત્યારે જોઈએ 1 2 3 4 5, 5 અને હજી 6 અને 7 8, 8 ડાળું હજી 5 કમ્પ્લીટ ની આપણને ફૂટેલી દેખાય છે, અને હજી 3 ડાળી છે અંદર ફૂટતી આવે છે, એટલે ફૂટ છે આની એક જબરદસ્ત ખાતી છે એવું લાગે છે. અને આ વેરાયટી છે અત્યારે હાઇબ્રિડ પાયનિયર ની જે વેરાયટી આવે છે એને ટક્કર આપે એવી વેરાયટી છે. અને જોઈએ આપણે આનું કેવું ઉત્પાદન આવે છે, અને ફરી મળતા રહેશું બરોબર આપણે કાકા જોડે કે કઈ પદ્ધતિથી આમાં વાવેતર કરીએ તો વધારે અનુકૂળ આવે, અને એમને અભિપ્રાય લઈએ, કેમ કે એમને પહેલી વાર જ વાવેલો છે. સૌરાષ્ટ્ર માટે એક રાયડો એક નવો પાક છે. બીજા પાક ની અંદર આપણે વાત કરીએ તો કે ધાણા, ચણા, જીરું, પછી લસણ અને ડુંગળી, આવા પાકો બધા મોટા ભાગે વાવતા હોય. હવે રાયડા ની ખેતી શા માટે અપનાવી જોઈએ? કેમ કે એમાં 400-500 ગ્રામ બિયારણ જોઈએ, અને બિયારણ ના આમ આપણે. ગણે તો આ નફાકારક ખેતી ગણાય હા રાયડા ની, બરાબર છે. બિયારણ માં તો માનો ની બિલકુલ ખર્ચો થાય જ નહીં. બરોબર. આ તમે શું ભાવે રાયડો લઈ આવ્યા હતા? 700 રૂપિયે કિલો, 700 રૂપિયે કિલો. 350 રૂપિયે વીઘે કિલો હા વાવવાનું, બરાબર છે. પ્લસ આપણે DAP વાવીએ, હા માનો કે 10 કિલો DAP વાવીએ હા તો 1500 ના લીધે 1500 ની થેલી આવે ને, હા 50 કિલો ની, હા તો 1500 ના 5 પાક થાય ને હા વીઘે DAP ના. એટલે 300 રૂપિયા એ, હા એટલે 300 ને 350 બિયારણ ના, હા એટલે કે 650 રૂપિયા. 650. બરોબર, એ વસ્તુ. ખાતર તો જોકે બધામાં જોતું જ હોય છે. બિયારણ ની વાત કરીએ, હવે આની અંદર આપણે રોગ જીવાત ની વાત કરીએ તો ક્યાં ક્યાં રોગ રોગ જીવાત આવે? માં તો ખાલી ગળો જ આવે, બીજું બરોબર. કઈ આમાં લાગતું નથી.
પણ 20 દિવસ નું થયો છે, હજી કઈ રોગ જેવા છે નહીં. અત્યારે તો પાંદડા કમ્પ્લીટ દેખાય છે, એમ લાગે કે અત્યારે પાટલા આંબી ગયા. 20 દિવસ માં 3 પાન પાયેલા છે. 3 પાન પાઈ દીધા. 3 પાન પાઈ. કઈ કઈ રીતે કોરવણ બીજવણ ક્યારે કાઢ્યું તું ને ત્રીજું પાન ક્યારે કાઢ્યું? 2 તારીખે વાવ્યો બરોબર છે, અને 3 તારીખે કોરવણ કાઢ્યું તું. એટલે 3 દિવસ માં કોરવણ નીકળી ગયું. બરોબર. પાછું એક દિન બીજે દિવસે ચડાવ્યું પાણી. બરોબર. બે ત્રણ દિવસ ગાળામાં, 2 દિવસ ના ગાળામાં પાછું બીજવાની નહીં. હવે કોરવણ છે, કોરવણ બીજવણ ઘણા લોકો છે ખાલી કોરવણ જ કાઢતા હોય, તો કોરવણ બીજવણ શું કામ કાઢવું જોઈએ? એનું કારણ છે, કોરવણ કાઢીને જે જમીન તવડે ને ફાટે, એમાં આ ઝીણું બિયારણ રહ્યું કે નહીં, એટલે ફસાવા કરે. એટલે ઉપર પાછું પાઈ દેવી ને જમીન કૂણી થઈ ગઈ. બરોબર. બિયારણ નીકળી જાય. બરોબર. આપણે શરૂઆતમાં સ્ટેજમાં છે, બિયારણ નું અંકુરણ થવું જોઈએ, અને અંકુરણ થઈ ગયું હોય તો એના મૂળ છે બહુ આછા એવા નીચે ડેવલપ થયા હોય. બરાબર. તો શરૂઆતમાં કોરવાણ અને બીજવાણ બંને ને તો જમીન પ્રમાણે વધીને 1 અઠવાડિયાની અંદર આપી દેવું જોઈએ, જેથી અમુક જે બિયારણ ના ઉગ્યા હોય. એક બીજી વાત છે કે બધા એમ કે રાયડા નું બિયારણ ઝીણું આવે એટલે હા ઉપર વાવવો પડે. બરાબર છે. મેં આ 28 વાવેલો છે. બરોબર. ફૂલ રોટાવેટર રાખેલું છે વાયરે કરી. બરાબર છે. અને ટ્રેક્ટરે વાવ્યો છે, 28 ઊંડો ગયો છે. બરાબર. તો એક ટોપ ઉગ્યો છે. બરોબર. 98% રિઝલ્ટ છે, આપણે જોઈ શકો. બરોબર. અને ઉગાવવામાં તો એમ લાગે કમ્પ્લીટ આયર પુરાઈ ગઈ છે. બરોબર. અને વાવેતર મેં જ કાકાને કીધું હતું, મને તો 18ની જાળીએ વાવી, તો મને કે આપણે 18 નહીં પણ 24ની રાખવી છે, કે 3 જ આયર કરવી. તો અત્યારે મને એમ લાગે છે કે હજી આને 28ની કરી હોય ને તો હાલે કરું, કેમ કે રાયડાની હાઈટ છે 4 ફૂટ સુધી જતી હોય. મેં ઘણી જગ્યાએ થી તપાસ કરી હતી કે રાયડો છે છાટણી કરીને વાવતા હોય, પછી કોઈ 12 થી લઈ અને 18ની જાળી, એટલે આમ છાટણી કરીને વાવતા હોય તો 6 ઇંચે પડે, 9 ઇંચે પડે ને 12 ઇંચે પડે ને ખૂબ થવા ફૂટ. ખરેખર તો આને 350-400 ગ્રામ જ જોઈએ. બરાબર છે. આજે 50 ગ્રામ જેટલો વધારે છે ઘાટો. નીચે ઘાટો હોય તો એવું થાય કે નીચેથી ભેજ છે ઉડી નો હોતો હોય ને તો ફૂગ લાગવાનું કારણ, ફૂગ લાગી જાય ને જે દાણા ભરાવો દાણા કે સિંગ છે એ બેસે નહીં, અને ફૂલમાં છે નીચે રિંગ થઈ અને ફૂગના લીધે ખરી જતી હોય. તો અત્યારે આપણે વિડીયો છે પહેલેથી છેલ્લે સુધી બતાવતા રહું કે આ વેરાયટી છે એનું કેવું રિઝલ્ટ મળે છે. અને રાયડાની ખેતી છે સૌરાષ્ટ્ર ની અંદર પહેલી વખત તો કરી છે, કેટલા વીઘામ વાવેતર કર્યું? મેં 13 વીઘા માં. 13 વીઘા માં પહેલી જ વખત? અને 13 વીઘા માં. બરોબર. તો રાયડો છે ખેતી ની અંદર આમ ગણી તો તમે ગમે એ વસ્તુ વાવો, અમુક વસ્તુ એવી હોય કે તમે વાવો તો એ નીકળે જ, અમુક વસ્તુ એવી હોય કે વાવેતર કરો અને હાથમાં આવે તો આવે, નહીતર જાય. જેમ કે જીરું, પછી અમુક વસ્તુ છે એના ભાવ નક્કી અંદાજિત ના હોય, જેમ કે લસણ અને ડુંગળી. તો આ વસ્તુ છે સિક્યોર કહેવાય કે તમારો નફો છે એની અંદર જે તમારી મજૂરી છે જાય નહીં, અને વાતાવરણના ફેરબદલ સામે આ ટકી રહે. એનું એક કારણ આપણે જાણીએ ને તો રાયડો છે ને એ 1/2 ખરીફ એટલે કે 1/2 ચોમાસે વવાય, જેમ કે ઓક્ટોબર સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કે જયારે ચોમાસાની એન્ડની એન્ડ થતું હોય. બરાબર. ત્યારે છે એનું વાવેતર થતું હોય છે. તો ચોમાસાની ઋતુ અને શિયાળાની ઋતુ બે અનુકૂળ આવે. આ તો આપણે પ્યોર શિયાળામાં જ વાવેલો છે અને થોડુંક લેટ વાવેતર થયું છે, બાકી રાયડા માટે જેટલો વહેલો એટલું સારું. અને રાયડો છે મોટા ભાગે ઉત્તર ભારતની અંદર અને રાજસ્થાન ઉત્તર ગુજરાતની એની અંદર વધારે વવાય છે. આપણે અહીંયા ટ્રાય કર્યો છે, નવો પાક છે, પેલા વવાતો જ હતો. પણ એક પ્રશ્ન આનો છે કે આ જે સિંગુ ફાટીને ખરે ને એના હિસાબે દર વર્ષે ઉગે છે, આની અંદર ધાણા મેં આજથી 3 વર્ષ પહેલા વાવેલા હતા, એ હજી ઉગેલા. અને એ છે એના પછી ઘઉં વાવ્યા હતા તો ઘઉં ની અંદર ઉગી ગયા. પછી એ આપણે ઘઉં ની અંદર તો દવા છાંટી હોય પાછા ઉગે જ રાખે, અને એની અંદર રોટાવેટર મારેલું છે. અને અત્યારે સોયાબીન જોઈએ, સોયાબીન ઉગ્યા છે તો ખરી ને ઉગવાનો પ્રશ્ન તો બધા પાક ની અંદર રહેવાનો જ હોય. સોયાબીન ના ગાળા ભરાઈ ગયા છે, એટલે જો આ એક નિંદામણ તરીકે જે લોકો નથી અપનાવતા તો એના માટે એક વસ્તુ છે કે ધાણા ને ઘણી બધી વસ્તુ ઉગતી જ હોય છે, અને એનું તો હવે આપણે સામનો કરવો જ પડે. અને બીજી વસ્તુ રોગ જીવાત ની વાત કરીએ તો રોગ જીવાત ની અંદર આની અંદર છે ખાલી ગળો જ આવે છે, અને બીજા નાના મોટા ફૂગ નાશક ને બીજા રાઉન્ડ લઈ લે તોય આપણને આની અંદર સારું રિઝલ્ટ મળે. એટલે રાયડાની ખેતી બધી રીતે સારું છે, દબાવ ઓછી જોઈ, મજૂરી ખર્ચ ઓછો લાગે, પિયત ઓછા જોઈ. બરાબર છે. અને પ્લસ સામે થાય એવડો ભાવ મળી રહે અત્યારે, બીજાની આયરે 1200 આસપાસ ના ભાવ છે. ચણા ના ભાવ ની આયરો ટેકા ના ભાવ છે, રાયડા ના છે સમથિંગ 1050 થી લઈને 1150 આસપાસ ના ભાવ છે. 1200-1250 ના ભાવ માર્કેટ ના અત્યારે 1200-1250 હાલે છે. અને રાયડો છે 15 થી
20-25 મણ રેગ્યુલર ઉતરે છે, અને સારી જો માવજત હોય તો ખાંડી થી લઈ અને પોણા બે ખાંડી 35 મણ સુધી રાયડો જાય છે. તો બીજા પાક ની કમ્પેરિઝન માં બીજું જોઈએ તો ચણા કરતા એકાદ પાણી ઓછું જોઈએ. આજે આપણે વેરાયટી આવી ને 3 PH માં પકવવાની ભલામણ છે કે બિન PH વિસ્તારમાં વેલો પાકી જાય, એના માટે 100-105 દિવસે પાકી જાય. અને આપણે 2 તારીખે વાવેતર કર્યું, કેટલા દિવસ નો વાટ પડે. આમાં મોટો ફાયદો એ થાય છે કે સોય ની જાળી જે વાવેલો છે ને, આમાં બળદ થી બેલી હાકેલ છે બરોબર, એટલે નીંદવાની મજૂરી લગભગ નીકળી ગઈ છે. પાળો થોડો ઘણો પણ આ 20 દિવસ માં ગ્રોથ જ એવડો દેખાય, આની અંદર તમારે ખડ થાય તો બીજું ખાવા જ નહીં છે. અને સોયાબીન અત્યારે પાળા ઉપર છે અને રાયડો નીચે છે, છતાંય છે સોયાબીન ને કોમ્પીટ કરે છે રાયડો. અત્યારે દાણો ઝીણો છે બરોબર, પણ એનો જે ગ્રોથ દેખાય, બાકી મોટા ભાગે એવું હોય કે જેનો દાણો મોટો હોય ને એની કેપેસિટી છે એ થોડીક વધારે. રાયડો હા 20 દિવસ ની અંદર એમ લાગે છે કે મૂળા જેવડી, મૂળાના પાંદડા અત્યારે મૂળા જેવડા થયા હોય આપણે અંદર ડેવલપ થઈ ગયા, જેવડે આપણે ખાતા હોય ત્યારે જેવડા પાંદડા થયા હોય એવા અત્યારે રાયડો થઈ ગયો. કેમ કે અહીંયા જે ખેડૂત લોકો આટો મારવા આવે ને બધા એમ જ કે મૂળાનું ખેતર હોય ને એવું લાગે છે કે એના પાન જ એવા મોટા છે ને, એટલે જોતા એવું લાગે મૂળા જ ઉપાય. બરોબર, જે લોકો રાયડો કરવા માંગતા હોય અને ઓછી ખર્ચે સારી એવી ખેતી કરવા માંગતા હોય, અને હજી એવું નથી કે આની અંદર આપણે સૌરાષ્ટ્ર ની અંદર કેવું રિઝલ્ટ મળે છે. આ ખેતર ની અંદર આપણે વાવેતર કર્યું છે પ્લોટિંગ ની માટે બરાબર, એટલે અહીંયા જે પ્રોડક્શન આવશે એની કરતા ખેડૂતના ખેતરે 2-5 પણ વધારે આવે. કેમ કે પ્લોટિંગ ની અંદર અમુક ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું હોય, પછી જે વેરાયટી હોય એ પ્યોર હોય બરાબર, પછી એનું જે બિયાણ હોય થોડીક નબળી ક્વોલિટીનું હોય, જર્મિનેશન હોય જર્મિનેશન કમ્પ્લીટ આવે પણ જે કક્ષા આવે બ્રીડર કક્ષા કે જે ક્વોલિટી એનું બિયાણ છે થોડીક નબળી ક્વોલિટીનું હોય, જેમાંથી ફાઉન્ડેશન થાય એમાં ઉત્પાદન એનું આની કરતા વધારે આવે. આપણે સીડ પ્રોડક્શન માટે લીધું છે અને એનું પહેલેથી લઈને છેલ્લે સુધી આપણે બધી વસ્તુ બતાવશું. કેમ કે અત્યારે ખર્ચો છે જેટલો બને એટલો ઓછો થવો જોઈએ ખેતીમાં. તો ફરી રજા લઈએ અને ફરી મળીશું પાછા કાકા સાથે, અને આજ માટે રજા લઈએ.